રાજકોટમાં કોરોના બેકાબુ થતા તંત્ર એક્શનમાં આવ્યું છે આરએમસીના નાયબ આરોગ્ય અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે કે સંક્રમણ વધતા રસીકરણ પર વધુ ભાર મુકાયો છે પંકજ રાઠોડે આ કહ્યું છે નવો સ્ટ્રેન હજુ સુધી રાજકોટમાં જોવા ન મળ્યો હોવાનું ડોક્ટર પંકજ રાઠોડનું કહેવું છે રાજકોટમાં હાલ ચારસો અઠાવન માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે અને સાઠ હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ પણ કરાય છે ડોક્ટર પંકજ રાઠોડે આ કહ્યું છે નવો સ્ટ્રેન હજુ રાજકોટમાં જોવા નથી મળ્યો તેવું તેમનું કહેવું છે રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે સાથે જ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા વેક્સિનેશન વધુમાં વધુ આપવામાં આવે તે પ્રકારનું આખું આયોજન છે તે ઘડવામાં આવ્યું છે આપણી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડ છે તેમની સાથે વાત કરીશું સાહેબ જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે ખાસ કરીને કારણ શું જવાબદાર છે અને કઈ રીતના વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જે કોરોનાને અટકાવવું છે એના માટે જે રાજ્ય સરકાર ભારત સરકાર તહેલ હેલ્થ વિભાગની જે પ્રોટોકોલ અથવા ગાઈડલાઇન છે એનો ચુસ્તપણે પાલન કરવું જોઈએ એ કર્યાથી જ આપણે આ રોગનો અટકાવી શકાય જેમાં ખાસ કરીને કહી શકાય કે માસ્ક ફરજિયાત બારે જ્યારે આપણે બાંસ પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું વારંવાર થાય આનો ક્યાંક ને ક્યાંક ભંગ થવાથી જે છે સંક્રમણનો ચોક્કસપણે વધારો થયો છે અથવા વધ્યું છે એના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા માન્ય કમિશનર સાહેબના આદેશથી અમે બે સ્તરે વિશેષ કામગીરી કરીએ છીએ કે સૌથી અગત્યની બાબત એ છે કે જે પોઝિટિવ કેસ આવે છે એમાં chris ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ મીન્સ કોઈ પણ પોઝિટિવ કેસ આવે તો અહીંયા તાત્કાલિક સ્થળ ઉપર અને અમારી ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે એ સર્વેલન્સ કરી અને એમને જો સિમ્ટમ્સ હોય તો તાક ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સ્થળ ઉપર જ સારવાર આપવામાં બીજો મુખ્યત્વે એ છે કે રાજકોટ શહેરના જે ગાઈડલાઇન પ્રમાણે જે એલિજીબલ લોકો છે એમનું વેક્સિનેશન કરવું હાલમાં ગઈકાલે છ હજાર લોકોનું વેક્સિનેશન કર્યું પરંતુ આજથી માન્ય કમિશનર સાહેબના આદેશથી દસ હજારથી વધારે લોકોને અમે વેક્સિનેશન કરવામાં આવશું જેમાં આજથી અમે પીજીવીએસએલનો સ્ટાફ તેમજ અન્ય ગવર્મેન્ટનો સ્ટાફને પણ આ કાર્યક્રમ ચાલી જોડેલ છે રાજકોટની અંદર એવા કેટલા કન્ટેનમેન્ટ ઝોન છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કે ત્યાં અત્યારે કઈ રીતના આરોગ્ય વિભાગની કામગીરી ચાલી રહી છે રાજકોટ શહેરની વાત કરીએ તો કે આજરોજ ચારસો અઠ્ઠાવન જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે કે જેમાં પોઝિટિવ આવેલા અને એની આજુબાજુમાં સંસર્ગમાં એટલે સંપર્કમાં આવેલા લોકોને કન્ટેન કરવામાં આવે છે આના માટે થઈને અમારે જે ધન્વંતરી રથ છે સાથે સાથે સંજીવની રથ છે કે એવા વિસ્તારમાં જાય છે અને એમાં બીજા કોઈને સિમટમ્સ જણાય અથવા તો ચીનો જણાય તો તાત્કાલિક પણ સ્થળ ઉપર ટેસ્ટિંગ કરીને સારવાર આપવામાં આવે છે અને જે કો મોર્બિડ અથવા મોટી ઉંમરના છે કે જેમને વધારે તકલીફ છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે જે લોકો બહારથી આવે છે કારણ કે અન્ય રાજ્યોમાં નવો સ્ટ્રેન છે તે જોવા મળ્યો છે રાજકોટમાં તેને લઈને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખાસ કરીને બહારથી આવતા લોકો છે તેને કઈ રીતના સ્કિનિંગ કરવામાં આવે છે ખાસ કરીને ગલ્ફ કન્ટ્રી છે બ્રાઝિલ છે ને જે બીજા દેશો છે કે જ્યાંથી આવા લોકો આવે છે એમનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે કે જ્યાં બીજો સ્ટ્રેન છે પરંતુ રાજકોટ શહેરમાં કરીએ કે અત્યાર સુધીમાં જે ચીનનો જોવા મળે છે કે સામાન્ય રીતે એમાં કોઈ ચેન્જીસ આવેલ નથી બીજું સમયાંતરે આના ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે જેમાં પણ કોઈ બીજો સ્ટ્રેન જોવા મળે પરંતુ અમારે જે બહારથી આવે છે એના માટે કરીને ખાસ કરીને રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટે અમે વિશેષ ટીમની વ્યવસ્થા કરેલી છે કે જ્યાં આવતાનું સ્ક્રીનિંગ કરવું અને જરૂર જળ રીતે ટેસ્ટિંગ કરવું જેથી કરીને કોઈને ચીનનો હોય તો તાત્કાલિકપણે એમની સારવાર થઈ શકે રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ શહેરની અંદર ખાસ કરીને કેટલા લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે રાજકોટ શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં સાઠ હજારથી થી વધારે લોકોનું વેક્સિનેશન ની કામગીરી આપણે અમે પૂર્ણ કરેલ છે આ હતા નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર પંકજ રાઠોડ કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના કોરોનાના કેસ છે તે વધી રહ્યા છે લોકો જે કોરોનાના નિયમ છે તેનું ભંગ કરી રહ્યા છે ને તેને કારણે કેસ વધી રહ્યા છે અત્યાર સુધીમાં સાઠ હજાર કરતાં વધુ લોકોને વેક્સિનેશન છે તે આપી દેવામાં આવ્યું છે ચારસો ને અઠ્ઠાવન જેટલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ત્યાં તેમને કોન્ટેકમાં આવેલા લોકો છે તેમને પણ ટ્રેસ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે જે મીડિયા રાજકોટ